બે વર્ષમાં કોઈ એક રકમનું સાદું વ્યાજ તે રકમના પાંચમા ભાગ જેટલું થાય તો વ્યાજનો દર કેટલો હશે? તો આપણે અહીંયા 2 વર્ષ એટલે કે મુદત આપી છે, એન બરાબર 2 વર્ષ, પછી કોઈ એક રકમ, તો રકમ આપી નથી તેથી આપણે તેને પી બરાબર પી ધારી લઈએ. હવે તે રકમના પાંચમા ભાગ જેટલું રકમનું એનું સાદું વ્યાજ થાય, તો સાદું વ્યાજ એટલે આઈ બરાબર પી નો પાંચમો ભાગ એટલે પી ના છેદમાં 5. તો વ્યાજનો દર કેટલો? હવે વ્યાજનો દર શોધવાનો છે, તો તેથી સૂત્ર બરાબર આઈ બરાબર પી આર એન છેદમાં 100. તો આઈ કેટલા આપ્યા છે? પી ના છેદમાં 5 બરાબર પી એમનમ, પી બરાબર પી જ છે, આર આપ્યું નથી, આર ગોતવાનું છે, અને ગુણ્યા એન છે 2 વર્ષ છેદમાં 100. તો હવે આ 100 અહીંયા ભાગાકારમાં છે, ત્યાં બરાબરની પહેલી બાજુ જશે એટલે ગુણાકારમાં થશે, અને પી અને ગુણ્યા 2 અહીંયા ગુણાકારમાં છે તેથી તે બરાબરની પહેલી બાજુ ભાગાકારમાં જશે, તેથી પી ગુણ્યા 100 છેદમાં 5 ગુણ્યા પી ગુણ્યા 2 બરાબર આર. તો પી અને પી ઉડી જશે, 20 50 ને 100, તો 10 2 ને 20, તેથી આર બરાબર 10% જવાબ આવશે.